गुड मॉर्निंग स्टूडेंट्स। तो पहला आपने भणी गया विद्युत स्थिति ऊर्जा, आज ये थोड़ा डीप में समझाऊं विद्युत भार थी समझी। यूं धारी लो कि मैं एक प्लस क्यू विद्युत भार ले लूं, तो सीधी बात है कि प्लस क्यू विद्युत भार ने लीधे एनी आसपास शू रचाशे, ई जेटलु विद्युत क्षेत्र रचाशे। तो सीधी बात है कि प्लस क्यू विद्युत भार लीधो हो प्लस एटले क्षेत्र रेखाओ बाहर नी तरफ जाए, એટલે આની અંદરથી ક્ષેત્રરેખાઓ બહાર નીકળતી હશે। આની સાથે એવું સમજો કે એક લાઈન વિચારી, એમાં આ બિંદુ P, આ બિંદુ R, ધ્યાન દો બેટા, અહીં મેં પ્લસ સ્મોલ q જેટલો વીજભાર લીધો। કયા વીજભારને લીધો? પ્લસ સ્મોલ q વીજભાર। હવે યાદ કરો આપણે બોલી ગયા હતા અને ગતિ કરાવી છે, અને આપણે ગતિ ક્યાંથી ક્યાં કરાવીએ છે? આર થી પી તરફ। કેમ? શું હતી વ્યાખ્યા? અનંત અંતરેથી એકમ ધન વીજભારને વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા બિંદુ સુધી લાવવા, એટલે નજીક લાવવાનું છે, એટલે આપણે આને ગતિ કરાવીશું આ દિશામાં। તો પ્લસ ક્યુ વિદ્યુત ભારને આર થી પી દિશામાં લઈ જતા, ફરી ત્યાંથી ક્યાં લઈ જાઓ છો? આર થી પી દિશામાં લઈ જાઓ છો। તો સીધી વાત છે કે તમારે કાર્ય કરવું પડશે, તો કાર્ય એટલે W। જૂની સ્ટોરી યાદ કરો તો W બરાબર F ઇન્ટુ dr। તો આપણે વાત કરીએ પ્રમાણે અહીં જે બળ લાગ્યું, ધ્યાનથી સમજો, મારે બાહ્ય બળ લગાડવું પડે, મારે બળ લગાડવું પડે, એટલે એને હું કહીશ F એક્સટર્નલ, એક્સટર્નલ ફોર્સ, ધેટ મીન્સ બાહ્ય બળ। થશે શું કે આ બળ મેં લગાડ્યું, હવે તમે આટલા ભાગને થોડું સાઈડમાં રાખીને સમજો। ચલો આ તો ધન વીજભાર છે, ધન વીજભાર છે એટલે એનું વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ જાય, તો જોઈ શકાય છે કે બંને બળોની દિશા પરસ્પર કેવી છે? વિરોધી। તો બાહ્ય બળ લાગ્યું આ દિશામાં જે આપણે લગાડ્યું તે, જ્યારે વિદ્યુતીય બળ લાગ્યું જેને એફ ઇલેક્ટ્રિક વિદ્યુતીય બળ એ લાગ્યું આ દિશામાં। એટલે સમજવાનો પ્રયત્ન કરજો બેટા કે અહીં શું થશે, તમે બળ લગાડો છો, આમ બળનો વિરોધ કરે છે આમ, એટલે આપણે એવું લખીએ કે બાહ્ય બળ વડે થતું કાર્ય, બાહ્ય બળ વડે થતું કાર્ય W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન F dot dr external forces। क्या थी क्या? तमे जो R थी P सुधी आओ छो तो अहीं लखाशे R थी P। फरी वात करवुं पड़तुं कार्य, क्या थी क्या तो लखाय R थी P। रिपीट, क्या थी क्या था? R थी P। तो इंटीग्रेशन R थी P F external dot dr। ज्यारे आनी साथे W આર પી લખું છું ઇન્ટિગ્રેશન એફ ડોટ ડી આર, ધ્યાનથી સમજો ઈ લખું છું તો મેં માઇનસ કરી નાખી। તમને ખબર પડી ગઈ હશે કે અહીંથી ખબર પડી જવી જોઈએ કે એફ એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ ઇલેક્ટ્રિક, એટલે કે વિદ્યુતીય બળની દિશા અને બાહ્ય બળની દિશા બંને પરસ્પર કેવી છે? વિરુદ્ધ છે। જોઈ શકાય છે કે બંને પરસ્પર વિરુદ્ધ છે, તો મારા માઇન્ડમાં આ બી ક્લિયર થઈ ગઈ। જો હું જેટલું કાર્ય કરીશ એટલું એની અંદર કઈ ઉર્જા સ્વરૂપે? સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે। એટલે ફાઇનલી જો મારી ઉર્જા લખવા જવું તો ઉર્જા ઈ બરાબર થયેલું કાર્ય એફ એક્સટર્નલ ડોટ ડી આર, ત્યાંથી ક્યાં તમે આરથી પી લઈ જતે જે સ્થિતિ ઉર્જા સ્વરૂપે દર્શ। કોઈ કે ના મારે તો વિદ્યુતની ભાષામાં લખવું છે, તો તમે આ જ વસ્તુ અહીંયા લખી દો એફ ઇન્ટરનલ ડોટ ડી આર, ક્યાંથી ક્યાં? આરથી પી, પણ સાઈન કેવી આવશે? માઇનસ। એટલે સ્થિતિમાન અને સ્થિતિ ઉર્જાની વ્યાખ્યામાં શબ્દ આવે છે વિરુદ્ધ દિશામાં, તમે જે કાર્ય કર્યું એની વિરુદ્ધ દિશામાં કામ। તો સરસ મજાની ત્રીજી ક્રિયા।